રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. હું હિતેશ પટેલિયાને ખેતી કા સાગરમાં આપસૌનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ, વરિયાળીનું બિયારણ હાજરમાં આવે તો પાછા વિડીયો અમને આપજો. એટલે વરિયાળીનું બિયારણ આવી ગયું છે, જીરુંનું બિયારણ આવી ગયું છે. જીરાના બિયારણમાં અવની 111 છે, અવનો 121 છે, સ્વાતિ 44 નંબર છે, બોમ્બે નવરત્ન છે, પછી 5 નંબર છે, 2 નંબર છે, 4 નંબર છે. જીરુંનું બિયારણ આવી ગયું છે, પછી ધાણાનું બિયારણ આવી ગયું છે, અવડી સીડનું ગ્રીન છે, સોમનાથ છે, સુરભીનું છે, અક્ષયનું છે, ઘણી બધી કંપનીના જીરાના બિયારણો આવી ગયા છે અને ધાણાના બિયારણો આવી ગયા છે. વરિયાળીનું બિયારણ આજે તારીખ 21/10 અને શનિવારના રોજ બિયારણ હાજરમાં આવી ગયેલું છે. જે વહેલા તે પહેલાંના ધોરણે બિયારણ મળશે. વરિયાળીની બીની વાત કરીએ તો કે ભાઈ, વોલીના છે, કસ્તુરી છે, પછી કલ્યાણ છે, હરા છે, આ વેરાયટીઓ ખલાસ થઈ ગઈ છે. એ કદાચ નહીં પણ આવે હવે. પણ હવે જે હાજરમાં છે એની વાત કરીએ તો બોમ્બે સુપરનું આવશે, સ્વાતિનું આવશે, સિલેક્શન 1 આવશે, ડીવીએસનું આવશે, બેસ્ટ સુપર સીડનું આવશે. અને આ બિયારણમાં પણ જે ખેડૂતો વહેલા તે પહેલાંના ધોરણે રહેશે, કારણ કે દૂર દૂરથી ખેડૂત મિત્રો આવતા હોય તો, અને પછી આપણે એને ના પાડીએ તો એ વસ્તુ વ્યાજબી નહીં. એટલા માટે ખેડૂત મિત્રો ખાસ પહેલાં ફોન કરી લેવો અને નજીકના હો તો તમતર આવો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભાવે તે બધા ખેડૂત મિત્રો આપણને કહે છે કે ભાઈ, તમારો ભાવ વ્યાજબી હોય છે અને આપણે આમ તો વ્યાજબી ભાવ છે આપણે આપતા હોઈએ છીએ. બાકી જીરું જોયે તો મળી રહે છે તમતારે, 111 નંબર છે, 121 નંબર છે, ગોલ્ડ કિંગનું 039 નંબર છે, ઉત્સવ છે, સાગરલક્ષ્મીનું છે, સાગરલક્ષ્મી સી 555 આવી જશે, ટૂંકમાં આવી જ ગયું છે એ તે. અને બને ત્યાં સુધી સાગરલક્ષ્મી કંપનીનું જીરું જે આવે સી 555 એ ટ્રીટેડ જીરું આવશે. જો એ કરો તો વધારે સારું પડશે, કારણ કે અમે ગયા વર્ષે એના ફીલ્ડ અમે એવરેજ બહુ સારા એવા જોયા છે કે ભાઈ, બીજાના જે જીરું ઉતરાશે એ સારા જ ઉતરાશે, પણ આનું કંઈક રોગ પ્રતિકારક શક્તિ થોડીક વધારે ધરાવે છે એટલે 2-4 મણ થોડાક વધારે ઉતરે છે. અને ખેડૂતને તો શું છે કે ઉત્પાદન આવે એ જ વસ્તુ મહત્ત્વની છે. ભાવતાલ તો આપણા હાથની વાત નથી, પણ સારા એવા ગયા વર્ષે ભાવ રહ્યા છે. તો બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારે જે કાંઈ બિયારણ જોતું હોય એ માનો કે એવું નહીં કરવાનું કે ભાઈ મારે કાલ કે પરમ દિવસે જોવે છે તો હું આજ ગામમાં જઈને લઈ આવું. તલાદા છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, જૂનાગઢ છે કે કોઈ પણ ઠેકાણે તમારે જે બિયારણ જોતું હોય, ધાણા છે, વરિયાળી છે, જીરું છે, ચણા છે, ઘઉં છે, આ બધું જ બિયારણ 10-15 દિવસ અગાઉ તમારા ઘરે આવી ગયું હોવું જોવે. કારણ કે તમારી પસંદગીની વેરાયટીઓ પછી હાજરમાં મળતી નથી, પછી કદાચ ગમે એટલી દુકાને ફરો. કારણ કે મટીરિયલ જે કંપનીએ બનાવ્યું હોય એ મટીરિયલ પૂરું થઈ ગયું હોય, વેચાઈ ગયું હોય, પછી મટીરિયલ કાંથી આવવાનું કે ભાઈ, માનો કે કોઈ પણ કંપનીએ વરિયાળીનું બિયારણ છે 5 ટનની કેપેસિટી છે તો એને 5 ટન બનાવી નાખ્યું, પછી તમે કદાચ 10 ટનની કેપેસિટી હોય તો એ વરિયાળીનું બી કાંથી આવે? વર્ષમાં એક જ વખત પ્લોટિંગ થવાનું છે. એટલા માટે કોઈ બી ખેડૂત મિત્રો હોય, બને ત્યાં સુધી જે તમારો પાક કરવાનો હોય એ એડવાન્સમાં લઈ લેવાની ગણતરી વધારે રાખવાની ખેડૂત મિત્રો, બરાબર છે. આ સિવાય કોઈ બીજી માહિતી જોતી હોય તો મને તમારે કમેન્ટ કરજો અને આ વિડીયો આગળ શેર કરજો બધા ખેડૂત મિત્રો. અને ખાસ કે આજે આપણે લગભગ 9-10 ખેડૂતોની કપાસની મુલાકાત કરી હતી કે ભાઈ, આપણે એક જ દવા નાખી અને બધી જીવાત સાફ થઈ ગઈ, તો એમના આપણે રિવ્યૂ લીધા છે. કપાસ લીલા સમ અને તોડી નાખે એવા છે કે ભાઈ, ફૂગનાશક દવા અને એને જે ન્યુટ્રિશન જોતું હોય, ખાતર જોતું હોય, ખોરાક જોતો હોય તમે આપ્યો હોય તો કપાસમાં કેવું ઉત્પાદન આવે અને કપાસ કેવો રહે, આપણે બધી જ એમાં વિડીયોમાં માહિતી આપેલી છે. એટલે 7 વાગે આપણો વિડીયો આવી જાય, ખાસ ખેડૂત મિત્રો 7 વાગે આપણો વિડીયો જોઈ લેવાનો. અને એમાં અમે હંમેશને માટે કહીએ છીએ કે અમને જે અનુભવ છે એ અનુભવના આધારે જ અમે તમને કહીશું. કોઈ પણ પ્રકારનું ચોપડિયું જ્ઞાન આપણી પાસે નથી, કારણ કે એમાં ઘણી વખત એવું હોય કે આદમખોર વખતની તમને કહું, જૂના જમાનાની વસ્તુની હજી ભલામણ કરેલી હોય અને નવી ટેકનોલોજી, નવું સાયન્સ, નવું વિજ્ઞાન જે આગળ વધી ગયું છે એ ઘણી વખત એનો ઉલ્લેખ કરેલો જ ના હોય. પણ અમે એગ્રો ચલાવું છું, હું નીલમ એગ્રો કેમિકલ્સ એના માધ્યમથી નથી કહેતો, પણ
હું જે 17 વર્ષથી દુકાને બેસું છું અને એનો જે આપણને અનુભવ થયો છે એ નીચોડના આધારે જ આપણે વિડીયો બનાવીએ છીએ અને એ જ વિડીયોના આધારે આપણે માહિતી આપતા હોઈએ છીએ. તો ખાસ ખેડૂત મિત્રો, બીજી એક નોંધ કરી લેજો કે કોઈ પણ કંપનીનું તમે બિયારણ લો તો એ બિયારણને ફરજિયાત એક દિવસ અથવા તો બે દિવસ જો સુરેશ દાદાના તરીકે તપાવવામાં આવે તો એ બિયારણનો ઉગાવો સારો આવે, મજબૂત આવે, રોગ જીવાત ઓછી આવે અને એમાં તમને બે ત્રણ મણનું ઉત્પાદન વધારે આવે. કારણ કે રોગ જીવાત ઓછી આવે અને છોડવો પોતે મજબૂત થઈ ગયો, ઉગાવો લીધો હોય. રોટકા વણાની યાર થોડી આવે ભલામણો, રોટકા વણા દાદા તમને કોઈ વધારે વજન ઉપાડી શકે, હે કુપોષણનો શિકાર હોય મને ન ઉપાડી શકે, એની ઘોડે જે બિયારણ જોરથી ઉજ્યું હોય એની યાર તો ન જ આવે. એમ તો જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો 100% તમે તારે મને ફોન કરશો અથવા કમેન્ટ કરજો. મારો નંબર છે 94-28-63-79-11. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો, વિડીયો ગમે અને મારી જો માહિતી તમને ગમતી હોય તો આગળ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બાકી સબસ્ક્રાઇબનું બટન તોડી નાખો એવી રીતે દબાવી દો. રામ રામ.